नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं की अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। आज रोज शिवाजी महाराज की जन्म जयंती निमित्ते विजलपुर शिवाजी मित्र मंडल द्वारा सवारे ब्लड डोनेशन कैम्प योजायो हतो, जेमा कुल 102 बोटल रक्त एकत्र करवामा आवी हती। युवानो तेमज अन्य लोकोए आ कैम्प मा भाग लई मानवीय सेवानु उम्दा कार्य कर्यु हतु। आ ब्लड डोनेशन कैम्प मा जलालपुरना धारासभ्य अने विधानसभाना मुख्य नायब दंडक एवा आरसी पटेल उपस्थित रही आ कैम्पनी शोभा वधारी हती। आ उपरांत शिवाजी युवा मंडल द्वारा आज रोज बाइक रेली योजवानो कार्यक्रम पण राखवामा आव्यो हतो, परंतु पोलिस द्वारा परमिशन न मळता छेल्ले विठ्ठल मंदिर थी लई शिवाजी चौक सुधी पदयात्रा योजीने शिवाजी महाराजनी जयंती उजवामां आवी हती, जेमां शिवाजी चौक खाते आवेली शिवाजी महाराजनी मूर्तिनी पूजा अर्चना करी आरती करवामां पण आवी हती। तेमज आज रोज सांजे आशापुरी मंदिर थी शिवाजी चौक सुधी शिवाजी महाराजने याद करता भव्य शोभायात्रा काढवामां आवी हती, जेमां बाळको द्वारा अद्भुत नृत्य करवामां आव्युं हतुं। नवसारी जिल्लामां हेल्थ वर्करोने वेक्सिननो प्रथम डोज आपवानो कार्यक्रम लगभग पूरो थई गयो छे, त्यारे रजिस्टर थयेला हेल्थ वर्करोमांथी अंदाजे 1000 हेल्थ कर्मीए वेक्सिन न लीधानी जाणकारी मळी रही छे। 16 जानुआरीथी समग्र देशनी साथे नवसारी जिल्लामां पण कोविड वेक्सिनेशन शरू करायुं हतुं अने शरूआतमां हेल्थ कर्मीओने वेक्सिन आपवानुं शरू करायुं हतुं। हेल्थकर्मीमां सरकारी अने खानगी बंने हेल्थकर्मीनो समावेश करवामां आव्यो हतो। हेल्थकर्मीओने वेक्सिननो प्रथम डोज आपवानी कामगीरी 12मी सुधी लगभग चाली हती। हवे प्रथम डोजनी कामगीरी बंद थई गई छे। वेक्सिनेशननी आ प्रक्रिया माटे जिल्लामां 10,443 हेल्थकर्मीओ रजिस्टर करवामां आव्या हता, जेमांथी प्रथम डोज 9,465 जणाए लीधो छे, परंतु अंदाजे 1,000 जेटला रजिस्टर थयेल हेल्थकर्मीओए वेक्सिननो प्रथम डोज लीधो नथी। जो के प्रथम डोज न लेनाराओमां बधाए ज इनकार कर्यो होय तेवुं पण बन्युं नथी। केटलाय हेल्थकर्मी सरकारना धारा धोरण मुजब हेल्थना कारणोसर वेक्सिन लेवा पात्र न हता, जो के केटलाके रसी लेवानो इनकार पण कर्यो हतो। आवो आ समग्र मामले जिल्ला आरोग्य अधिकारी शुं कही रह्या छे ते सांभळीए। આપણે હેલ્થ કેર વર્કરના પ્રથમ ડોઝની જે વાત કરીએ તો જિલ્લાના કુલ ટોટલ ટાર્ગેટની સામે 90% જે કામગીરી આપણે નવસારી જિલ્લાની હાલમાં પૂર્ણ થયેલ છે। બાકી જે આશરે 1,000 જેટલા લોકો હેલ્થ કેર કર્મચારી જે બાકી છે એની જો વાત કરીએ તો એમાં આશરે 70-80 જેટલી બહેનો આપણી સગર્ભા છે, આશરે 100-150 જેટલી બહેનો આપણી ગાત્રી બહેનો પીએમસી બહેનો કે જે દવાણ બાળકને આપતા હોય છે, એ બધાને સરકારશ્રીની ગાઈડન્સ મુજબ એ વેક્સિનને આપી શકાતી નથી બહેનોને। તદઉપરાંત ત્યાર પછી બીજા અમુક જે કર્મચારીઓ છે એમાં એ લોકોને ડ્રગની એલર્જી હોય છે, જે ડ્રગની એલર્જી હોવાને કારણે એ વેક્સિન લઈ શકતા નથી। ત્યારબાદ અમુક જે લોકો છે એવા છે કે જેમને એક્યુટ કન્ડિશન હાલમાં છે કે જે બીમારી હાલમાં લોકોના શરીરમાં ચાલુ છે કે એ બધા જે કારણો ખરા એને કારણે એ લોકો વેક્સિન લેવા માટે હાલમાં એલિજિબલ નથી, એને કારણે લોકો લઈ શક્યા નથી। જેટલા લોકો આપણા જિલ્લામાં એલિજિબલ હતા એ તમામે તમામ લોકોને આપણે પૂર્ણ કરી દીધા છે, એટલે એવા એક પણ વ્યક્તિ નથી કે જે લેવા પાત્ર હતા અને લીધી નથી। એટલે એમના અમુક કારણોસરને લીધે આપણે ત્યાં જે વેક્સિનેશન બાકી રહ્યું છે એટલે એમાં કોઈ પણ જાતની ગભરાટ કે એની જરૂર નથી। કોઈ કર્મચારી બીકને મારે કે ડરને મારે વેક્સિન લીધી એ નથી લીધી એવું આપણે ત્યાં બન્યું નથી। એમને જે કઈ અમુક કારણો છે મેડિકલ એ કારણોને લીધે લોકોએ રસી નથી લીધી, બાકી જે બધા હતા એ તમામે તમામને આપણે રસી 90% જેટલા સ્ટાફને આપણે આપી દીધી છે અને એ સ્ટાફને રસી આપ્યા પછી સેકન્ડ ડોઝની કામગીરી પણ હાલમાં ચાલુ થઈ ગઈ છે। એ બધા સ્ટાફને આપણે સેકન્ડ ડોઝની કામગીરી પણ પૂર્ણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે। ગઈ 17 ફેબ્રુઆરીના રોજ બિહાર સમાજ દ્વારા વસંત પંચમીના દિવસે માં સરસ્વતી માતાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક પહેરીને આ ઉજવણી કરવામાં આવી હતી। આ પૂજા વિજલપુરના રામનગર ખાતે યોજવામાં આવી હતી।
સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષ વિરોધી કામ કરનારને ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે સસ્પેન્ડ કરી દીધા છે. ભૂરાલાલ શાહે નવસારી જિલ્લામાં ભાજપમાં બળવો કરનારને ખદેડી મૂક્યા છે. હવે વાત એમ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની ટિકિટ કપાતા પૂર્વ નગરસેવકો અને પંચાયત સભ્યોએ બળવો કર્યો હતો અને બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી. અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 9 ભાજપીઓને જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. આ તમામ 9 ભાજપી આગેવાનોને પક્ષ સામે બળવો કરવા માટે 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગેવાનોમાં નવસારીના પૂર્વ નગરસેવક ભૂપત દુદાત અને કબીરપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ 6 જોગીનો સમાવેશ થાય છે. તેમજ ગણદેવી નગરપાલિકાના વિસ્તારના અલ્પેશ પટેલ, ભવન પટેલ, મનહર પટેલ, નીતાબેન સુરવે અને રિયાઝ મુજાવર તેમજ ચીખલી તાલુકા પંચાયતના વિસ્તારના અરવિંદ પટેલ અને ગણદેવી તાલુકા પંચાયત વિસ્તારના ચંદ્રકાંત પટેલનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બાગી આગેવાનોને સસ્પેન્ડ કરી અન્ય ભાજપી કાર્યકર્તાઓને સચેત કરવાનો પ્રયાસ ભૂરાલાલ શાહ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ કોઈ ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી અને પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જેણે પણ દાવેદારી કરી છે અને ઉમેદવારી કરી છે એવા નવસારી શહેરમાંથી 2 લોકો છે, એવી જ રીતે ગણદેવી શહેરમાંથી 5 કાર્યકર્તા છે, ગણદેવી તાલુકામાંથી 1 કાર્યકર્તા છે અને ચીખલી તાલુકામાંથી 1 કાર્યકર્તા છે. એમ મળીને 9 જેટલા કાર્યકર્તાઓને પાર્ટી તરફથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે પછી પણ પાર્ટી વિરુદ્ધ કોઈ પણ કામગીરી કરતા હશે કે જાણવા મળશે તો એના પણ ખૂબ આકરા પગલાં લેવામાં આવશે. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે. ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. વિજલપોરની સંયોગ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ પાટીલે પોતાના ઘડપણની બંને લાકડી ગુમાવી દીધી છે, જેમાં મોટો પુત્ર મયુર ચંદ્રકાંતભાઈ સાથે સચિન જીઆઈડીસીમાં નોકરી કરતો હતો અને નાનો પુત્ર અભ્યાસ સાથે જ અખબાર વિતરણ પણ કરતો હતો. પરંતુ માત્ર 2 વર્ષમાં ક્રૂર કુદરતે માતા પિતા પાસેથી બંને દીકરા છીનવી લીધા છે. હવે વાત એમ છે કે ચંદ્રકાંતભાઈના નાના દીકરાનું 2 વર્ષ પહેલાં દાંડીના દરિયામાં ડૂબી જતા મૃત્યુ થયું હતું અને 18 ફેબ્રુઆરીના રોજ એરો 4 રસ્તા પાસે ગાય આડી ઉતરતા બાઇક સવાર 2 મિત્ર ફંગોળાતા એકનું મૃત્યુ થયું હતું અને તે મૃતક ચંદ્રકાંતભાઈનો બીજો દીકરો હતો. આમ ચંદ્રકાંતભાઈના બંને દીકરાઓ આ દુનિયામાં જીવિત નથી ત્યારે ઘડપણમાં ચંદ્રકાંતભાઈ અને તેમની પત્નીનો હવે કોઈ સહારો રહ્યો નથી. જોકે હવે નગરપાલિકા જાગી છે અને રખડતી ગાયોને પકડવાની કામગીરી હાથ ધરી છે. રખડતા પશુઓને કારણે રસ્તા પર આવા તો કેટલાય ગંભીર અકસ્માતમાં કેટલાય મા બાપે પોતાના બાળકોને ગુમાવ્યા હશે. પરંતુ હવે નગરપાલિકા આ બાબતે ગંભીર રીતે કાર્ય કરે તેવી જ આશા રાખીએ છીએ. નવસારી જિલ્લામાં સતત ટ્રાફિક સંબંધી ગુનાઓ તેમજ જાહેરનામા ભંગ અને પ્રોએક્ટિવ કામગીરીના ગુનાઓ વધી રહ્યા છે અને પ્રજા આ બાબતે ગંભીર બની રહી નથી, જેની ખાતરી આપી રહી છે આ રિપોર્ટ. જિલ્લામાં એક સાથે કુલ 21 ગુનાઓ નોંધાયા છે, જેમાં સૌથી વધુ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હેઠળ 10 ગુનાઓ નોંધાયા છે અને વિજલપુર પોલીસ સ્ટેશનમાં 1, મરોલી પોલીસ સ્ટેશનમાં 2, બિલ્લીમોરામાં 1, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 1, ગણદેવી પોલીસ સ્ટેશનમાં 3, ખેરગામ પોલીસ સ્ટેશનમાં 1 અને ચીખલીમાં 2 ગુનાઓ નોંધાયા છે. જો આ જ પ્રકારે ગુનાઓ નોંધાતા રહેશે તો એક વાત તો ચોક્કસ જ છે કે નવસારી જિલ્લાની પ્રજા સામાજિક જવાબદારી નિભાવવામાં હજુ પણ પાછળ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયગાળામાં સમગ્ર નવસારી જિલ્લામાંથી જુગાર અને દારૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સંયુક્ત સૂચનાઓ અનુસાર જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની સમગ્ર ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ખાનગી બાતમી અનુસાર પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર જ્યોતિબેન રમેશભાઈ પટેલના ઘરે પ્રોહિબિશનના ગુના અંગે છાપો મારતા તેમના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 122 બોટલ કે જેમની કિંમત રૂપિયા 25,340 થાય છે તે કબજે કરવામાં આવી હતી, પરંતુ બુટલેગર જ્યોતિબેન હાજર નહીં મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જલાલપુરમાં આવેલી શીતલ સોસાયટી અને સ્મૃતિકુંજ સોસાયટીમાં સ્વાંત સુખાય અર્થે યોજાયેલી રામચરિત માનસ કથાનું યુવા કથાકાર મુકેશભાઈ શાસ્ત્રી સંગીતમય શૈલીમાં ભક્ત શ્રોતાજનોને રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથાના બીજા દિવસે કથા પ્રારંભે પોથી પૂજન કથાના મનોરથી યજમાન નિલેશભાઈ ચૌધરી પરિવારે કર્યું હતું. આ દરમિયાન સ્મૃતિકુંજ સોસાયટીના શીતલ યુવક મંડળ, વિનશ ગ્રુપ, ગોપી મહિલા મંડળ તેમજ સંત્યમ પાર્ક યુવા મંડળના ભાઈઓ બહેનો સેવા આપી રહ્યા છે. આ 9 દિવસીય રામકથામાં આજે શનિવારે શિવ વિવાહ પ્રસંગ ઉજવાશે. આ કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ફરી એકવાર આજરોજ કોરોના પોઝિટિવ કેસનો માત્ર 1 દર્દી નોંધાયો છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1,570 થયો છે. આજ નોંધાયેલ પોઝિટિવ દર્દીની વિગત કંઈક આ મુજબ છે. બિનિતાબેન ઠાકોર, કે જેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ ગણદેવી રોડ ખાતે સિલ્વર સ્ટોન સોસાયટીના રહેવાસી છે. આ ઉપરાંત આજરોજ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી કોઈ પણ દર્દીને રજા આપવામાં આવી નથી. જો કે આજ સુધી કુલ 1,464 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 4 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા 369 સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1,39,384 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 1,37,445 નેગેટિવ કેસ અને 1,570 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં 102 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન 32.6 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 18.2 આંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 72% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 41% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 7.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પૂર્વની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.